विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 2 ना स्वाध्यायना दाखला शीखवाना छे। एमां दाखला नंबर 4 नी अंदर एवुं कहेवामां आवे छे के प्रयोगशाळामां कार्यमां वपरातो सांद्र नाइट्रिक एसिड 10 થી 68% છે। સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3, નાઇટ્રિક એસિડ હોય એને HNO3 કહેવામાં આવે છે। 10 થી કીધું છે એટલે કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, તો એને 68% એટલે કે 68% વેઇટ બાય વેઇટ W બાય W છે। હવે આનું દળ આથી કઈ રીતના કહી શકાય કે 68% વેઇટ બાય વેઇટ હોય તો એનું દળ કેટલું થાય? તો મતલબ કે HNO3 નું દળ બરાબર 68 ગ્રામ કહેવાય। હવે દ્રાવણનું દળ, જે કુલ દ્રાવ્ય વત્તા દ્રાવક એ બંને ભેગા થઈ જે બનતું હોય એને દ્રાવણ કહેવામાં આવે, તો દ્રાવણનું દળ બરાબર 100 ગ્રામ થશે કુલ, કેમ કે 100% હોય એટલે કે એના 68% HNO3 છે। હવે HNO3 નો અણુભાર તમને પેપરમાં આપેલો હોય છે, અને જો ના આપેલો હોય તો તમે માગી શકો છો। એટલે કે HNO3 નો અણુભાર છે 63 ગ્રામ પર મોલ। હવે રકમમાં આપેલું છે કે મોલારિટી આપણે શોધવાની છે, જો મોલારિટી શોધવી હોય તો એની માટે એનું સૂત્ર આવડવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલાં બધા જ સૂત્રો, આ ચેપ્ટરના જેટલા પણ સૂત્રો છે એ બધા જ કમ્પ્લીટ તમારે તૈયાર કરવા પડશે। હવે મોલારિટી શોધવાની છે, આટલું તમને રકમ ઉપરથી મળી જાય તો એના પછી સૌ પ્રથમ આપણે જે મોલારિટી શોધવું હોય તો એને અંદર દ્રાવણનું કદ લીટરમાં આવે, તો દ્રાવણનું કદ એ આપણે આ રકમ ઉપરથી અહીંયા દળ અને ઘનતા ઉપરથી શોધવું પડશે। અહીંયા આપણને દળ પણ મળેલું છે અને ઘનતા પણ આપેલી છે, તો આ ઘનતા અને 68 ગ્રામ આ દળ એની ઉપરથી સૌ પ્રથમ આપણે દ્રાવણનું કદ શોધી લઈએ। તો સૌ પ્રથમ દ્રાવણનું કદ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો દ્રાવણનું કદ બરાબર દળ છેદમાં ઘનતા, આ સૂત્ર તમારે બધાએ યાદ રાખવાનું છે। તો સૌ પ્રથમ દ્રાવણનું કદ બરાબર દળ છેદમાં ઘનતા, આ સૂત્રમાં દળ કેટલું છે? તો 100 ગ્રામ છેદમાં ઘનતા 1.504। આ 100 ગ્રામ દળ કેમ લીધું? તો આપણે અહીંયા દ્રાવણનું કદ શોધીએ છીએ એટલા માટે, જો દ્રાવણનું કદ છે તો 100 ગ્રામ, અને જો દ્રાવ્યનું કદ કીધું હોય તો એની માટે 68 ગ્રામ આવે છે। આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો એમાંથી 66.5 ml જવાબ મળે છે। અહીંયા મિલીલીટરમાં છે, આપણે જે જવાબ છે એ લીટરમાં જોઈએ, એટલા માટે અહીંયા 66.5/1000 કરવાના, તો એના બરાબર 0.0665 લીટર મળે છે। આટલું દ્રાવણનું કદ આપણને મળે છે, દ્રાવણનું કદ બરાબર 0.0665। હવે આપણે મોલારિટી શોધવાની છે, તો મોલારિટીનું સૂત્ર મૂકવાનું કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ એ લીટરમાં। હવે અહીંયા દ્રાવ્યનું વજન, દ્રાવ્ય એટલે કે જે પદાર્થ ઓગળતો હોય એ, તો અહીંયા દ્રાવ્ય તરીકે આપણે HNO3 લેવામાં આવે છે। દ્રાવ્યનું દળ અથવા તો વજન તો 68 ગ્રામ થયું, તો અહીંયા 68 છેદમાં અણુભાર દ્રાવ્યનું,
તો HNO3 છે એટલે કે એનો અણુ ભાર છે 63 ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં જે આપણે શોધ્યું છે એ તો 0.0665. હવે આનું સાદુરૂપ આપવામાં આવે છે. જો સાદુરૂપ આપવામાં આવે તો એની ઉપરથી અહીંયા મોલારિટી 16.23 મોલર એટલે કે કેપિટલ એમ. અહીંયા આપણને મોલારિટી 16.23 m આટલી મોલર મળે છે. આ આપણો ફાઇનલ આન્સર છે. તો આ રીતના આપણે દાખલો ગણી શકાય.